गुड मॉर्निंग स्टूडेंट, केम छो बधा? मजा में ने? अंजलि विद्या मंदिर में आपनू हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, हवे आपणे थोड़ा व्याकरण टॉपिक लई लेवाना छे, जेमां तमारे व्याकरण टॉपिक तो केटला आवे छे तो के समानार्थी शब्द, विरुद्धार्थी शब्द, जोड़णी, रूढ़िप्रयोगो, शब्द समूह, संधि, रवानुकारी, द्विरुक्त, समास एंड वाक्य रचना। तमारे आटला व्याकरणना टॉपिको आवे छे, जेमां आपणे आ बेसिक छे, जो के समानार्थी, विरोधार्थी, जोड़णी, रूढ़िप्रयोग अने शब्द समूह, ए तो आपणने ख्याल ज होय छे। तो हवे आपणे अत्यारे एक व्याकरणनो टॉपिक लईए जेनुं नाम छे संधि। जो विद्यार्थी मित्रों, संधि कोने कहेवाय? तो पहेला तो आपणे एनी व्याख्या जोईए કે જ્યારે બે શબ્દ જોડાય ત્યારે તેમના સ્વર વ્યંજનમાં જે પરિવર્તન આવે તેને સંધિ કહે છે। જ્યારે બે શબ્દનું જોડાણ થાય છે ત્યારે એનો જે સ્વર હોય છે, સ્વર અને વ્યંજનમાં જે કાંઈ પરિવર્તન થતું હોય એને શું કહેવાય છે? સંધિ કહેવામાં આવે છે। તો સંધિના કેટલા પ્રકાર હોય છે? સંધિના બે પ્રકાર છે। કઈ? તો કે એક સ્વર સંધિ અને બીજી વ્યંજન સંધિ। બરાબર, ચાલો હવે આપણે સમજીશું સ્વર સંધિ। સ્વર સંધિ એટલે શું થાય? તો કે સંધિ થતી વખતે જોડાતા બંને ધ્વનિઓ જ સ્વર હોય તેને સ્વર સંધિ કહે છે। શું કહે છે? તો કે બે શબ્દ હોય, અલગ અલગ શબ્દ હોય, બરાબર, હવે જ્યારે એની સંધિ કરી, સંધિ એટલે કે એ બંનેને ભેગા કરી, ત્યારે એ ભેગા થાય ત્યારે બંને શબ્દ કેવા હોય? તો કે સ્વર સાથે જોડાયેલા હોય ત્યારે, બરાબર, તે તો એને શું કહેવામાં આવે છે? સ્વર સંધિ કહેવામાં આવે છે। તો આપણે એક એનું ઉદાહરણ જોઈશું। શું છે? તો કે જુઓ, સત્ય, સત્યા પ્લસ આગ્રહ, બરાબર। જો હવે સત્ય પણ એક શબ્દ છે અને ગ્રહ પણ એક શબ્દ છે, બરાબર। હવે એ બેની વચ્ચે આ છે, બરાબર, એ કયો? તો કે અ એને શું કહેવાય? સ્વર કહેવાય। એટલે કે એ બંને શબ્દ છે એ કોના વડે જોડાયેલા છે? સ્વર વડે જોડાયેલો છે, બરાબર। એટલે કે તમે જોશો સત્યાગ્રહ, બરાબર, તો વચ્ચે શું આવ્યું? સત્ય પ્લસ આગ્રહ, આ એટલે એ સ્વર થયો, બરાબર। એટલે શું કહેવાય છે? તો કે એને સંધિ છે એ સ્વર સંધિ તરીકે ગણવામાં આવે છે। હવે બીજું એક્ઝામ્પલ આપણે જોઈશું। તો કે મહા પ્લસ આત્મા, બરાબર, મહા પ્લસ આત્મા, મહા એક અલગ શબ્દ છે, બરાબર, અને આત્મા એક અલગ શબ્દ છે। હવે એનું આખું જોડાણ કરી તો શું થાય? મહાત્મા, બરાબર, મહા પ્લસ આત્મા। હવે આ બંને શબ્દને અ વડે જોડાણ કરવામાં આવે છે, એટલે એ પણ કયો છે? તો કે સ્વર છે, એટલે એને શું કહેવામાં આવશે? સ્વર સંધિ, મહાત્મા, બરાબર। હવે આગળ જોઈશું, હજી અમને તમને તેના થોડાક ઉદાહરણો આપ્યા છે, જેમાં છે વિશ્વા પ્લસ અનલ। વિશ્વા એક નોખો શબ્દ છે ને નલ એક નોખો શબ્દ છે, બરાબર। હવે એ બંનેને જોડવામાં આવે તો એને સ્વર વડે જોડાયેલું, તો કે વિશ્વા પ્લસ અનલ, અ એટલે સ્વર, એટલે વિશ્વા નલ। ત્યારબાદ સૂર્ય પ્લસ ઉદય, બરાબર, ઉ એ કેવો શબ્દ છે? સ્વર શબ્દ છે, તો સૂર્યોદય। મહા પ્લસ ઈસ, બરાબર, એટલે કે શું થાય? મહેશ। પછી સુ પ્લસ આહાર, આદત, બરાબર, સુઆગત, સમજાણું। હવે એના થોડાક નિયમો છે જે તમારે જોવાના છે, કે અ પ્લસ અ એટલે શું થાય? આ, અ પ્લસ આ એટલે શું થાય? આ, આ પ્લસ આ એટલે આ, ઈ પ્લસ ઈ એટલે ઈ, ઉ પ્લસ ઉ એટલે ઉ, ત્યારબાદ ઉ પ્લસ ઉ એટલે ઉ, અ પ્લસ ઈ એટલે એ, આ પ્લસ ઈ એટલે અઈ, આ પ્લસ એ એટલે એ। અ પ્લસ ઉ એટલે ઓ, અ પ્લસ ઓ એટલે ઔ, બરાબર, આટલા એના નિયમો છે। તો મિત્રો, આપણે
स्वर संधि सीखी गया के जे बे शब्द हो अलग अलग बने शब्द होने के नहीं तो के स्वर साथ जैसे जोड़ाण थत हो तरह इन्हें शू कहमें स्वर संधि कहमें हमें आप जीशू व्यंजन संधि। व्यंजन संधि तेनी व्याख्या है संधि थती वक्ते व्यंजन साथ स्वर जोड़ेलो हो अथवा तो व्यंजन साथ व्यंजन जोड़ेलो हो तो तेने आपणे व्यंजन संधि कहेवामां आवे छे। जो व्यंजन संधि कोने कहेवाय तो के व्यंजन साथ स्वर पण जोड़ेलो होय अथवा तो व्यंजन साथ व्यंजन पण जोड़ेलो होय तो एने शुं कहेवाय छे व्यंजन संधि कहेवामां आवे छे। आपणे उदाहरण तरीके लईए सत प्लस उपयोगी बराबर सत एक अलग शब्द छे अने उपयोग ए पण अलग शब्द छे तो ए बन्नेनी संधि करवामां आवे त्यारे एने बेने क्याने वडे जोड़वामां आवे छे तो के उ वडे जोड़वामां आवे छे एटले शुं बने छे सदउपयोगी। त्यार पछी श्रत प्लस घा धा एटले हवे शुं तो के जो आ बने तो व्यंजन व्यंजन ज छे ने सत प्लस धा एटले के एने शुं तो के व्यंजन साथे व्यंजन जोड़ाय छे एटले शुं थाय छे तो के श्रद्धा। हवे आपणे एना थोड़ाक नियमो जोईशुं त नो द बराबर तो हवे द न शुं बनशे तो के ड बनशे। त्यार पछी शुं छे तो के क नो शुं बनी जाय तो के ग बनी जाय बराबर। हवे आपणे उदाहरण जोईशुं जगत प्लस ईस बराबर तो हवे आ व्यंजन छे इकोनी साथे तो के स्वर साथे जोड़ायेलो छे एटले शुं थाशे जगदीश। सट प्लस यंत्र बराबर तो शुं थाशे बे व्यंजन व्यंजन ज छे ने एटले थाशे षड्यंत्र। त्यार पछी दिग प्लस अंत बराबर तो हवे दिगंत छे तो एने केने तो के व्यर एटले स्वर अने व्यंजन बे आव्या एटले शुं बनशे दिगंत। અને નિયમ નંબર બે તો કે સનો ચ વર્ગનો વ્યંજન આવે તો સનો સ્ર થાય બરાબર સ અને ચ બે વર્ગનો જ્યારે વ્યંજન આવે તો એનો શું તો કે સનો શું થઈ જાય સ્ર થઈ જાય। ધારો કે તમે જોઈ શકો છો એનું ઉદાહરણ તો કે નિસ પ્લસ ચિત બરાબર તો હવે ની એટલે સ અને ચ એ બંનેના ભેગા કરી તો એનો શું થઈ ગયો જુઓ તમે સ થઈ ગયો નિશ્ચિત બરાબર। ત્રીજો નિયમ છે એનો કે ત વર્ગના વ્યંજન પછી જો લ આવતો હોય તો તે વ્યંજનને બદલે લ થાય છે। હવે જો ત વર્ગનો વ્યંજન એટલે શું તો કે એનું ઉદાહરણ આપણે જોઈશું કે ઉદ પ્લસ લાસ બરાબર તો હવે એમાં બે લ આવી ગયા ઉલ્લાસ। હવે આગળ જોઈશું નિયમ નંબર ચાર છેલ્લે આવેલા મ પછી મ કેવો છે તો કે ખોડો છે મ પછી વ્યંજન આવે તો મને બદલે અનુસ્વર એટલે કે માથે મીંડું વપરાય છે। હવે એ તો આપણને ખબર જ છે કે મ ખોડો આવે તો એની જગ્યાએ આપણે શું તો કે અનુસ્વર એટલે કે માથે મીંડું છે એ આપણે વાપરી શકીએ છીએ। તો એનું એક ઉદાહરણ છે સમ પ્લસ વાદ બરાબર મ કેવો છે ખોડો છે તો હવે એનું શું થઈ જશે સંવાદ બરાબર। આગળ છે તો કે નીચેના શબ્દની સંધિ છૂટી પાડો શું છે તો કે ની ની હ સ્પૃહ બરાબર નિસ્પૃહ લખેલું છે તો એનું શું થશે નિસ પ્લસ સ્પૃહ। ત્યારબાદ નિરાશ તો કે નિહ પ્લસ આસ ત્યારબાદ સ્વચ્છ સુ પ્લસ અચ્છ એના પછી લક્ષાધિપતિ લક્ષ પ્લસ અધિપતિ એના પછી એક એક તો કે એક પ્લસ એક બરાબર વિશ્વાનલ વિશ્વ પ્લસ અનલ રાજ્યાસન રાજ્ય પ્લસ આસન શિષ્ટાચાર શિષ્ટ પ્લસ આચાર બરાબર આ આપણે સંધિ છૂટી પાડેલી છે। હવે તો કે મેં તમને આ સંધિ છૂટી પાડીને બતાવી છે હવે તમારે હું જ્યારે તમને PDF મોકલું ત્યારે તમારે તમારી રીતે સંધિ છૂટી પાડવાની છે।
જુઓ, પહેલાં આપણે શું કરીએ તો કે સંધિને છૂટી પાડી, હવે આપણે શું કરવાનું છે તો કે સંધિને જોડવાની છે. તો કવિ પ્લસ ઇન્દ્ર એટલે શું થાય? કવિન્દ્ર. બરાબર. સમ પ્લસ ઉલ્લાસ તો કે શું થાય? સમોલ્લાસ. સમજાણું. ત્યારબાદ પરી પ્લસ ઈક્ષા તો શું થશે? પરીક્ષા. ત્યારબાદ યોગ પ્લસ ઈશ એટલે શું થશે? તો કે યોગેશ. ત્યારબાદ સર્વ પ્લસ ઉદય એટલે કે શું થશે? સર્વોદય. હવે જો મેં તમને સંધિ છૂટી પાડતા પણ શીખવાડી અને સંધિ જોડતા પણ શીખવાડી, હવે તમને શું તો કે અલગ હું જ્યારે PDFમાં મોકલીશ ત્યારે તમને સંધિ છૂટી પાડવાનું પણ આવશે અને સંધિ જોડવાનું પણ આવશે, એ બંને તમારે જાતે કરવાનું રહેશે. હવે તો કે આ સંધિ વ્યાકરણ ટોપિક છે તેનો હું આખી તમને PDF મોકલવાની છું. બરાબર. તો તમારે હું આ વિડિયો છે એ અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ ટોપિક છે વ્યાકરણનો જે સંધિ તે તમને અહીંયા સમજાઈ ગયો છે ને? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા ટોપિકમાં ફરી મળીશું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આગળના નવા નવા વિડીયો મળતા રહેશે. તો ત્યારે આવજો, ફરી મળીશું.